તો છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ મોટીઝરી ગામમાં શિક્ષકને ચોંકાવનારી વિગતો સામે સામે આવી આવી છે નસવાડીના મોટીઝરી ગામમાં શિક્ષકની લાલિયાવાડી ચેકમાં મોટો ખુલાસો થયો અમે જાણ્યું તો મોટીઝરી ગામના શિક્ષક અગિયાર દિવસથી ગાયબ હતા શાળામાં માત્ર એક જ શિક્ષક અગિયાર દિવસથી ગાયબ શિક્ષક નશો કરીને આવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ ચાળીસ થી વધુ બાળકોનું ભવિષ્ય ધરતાલ શિક્ષકની મુખ્યમંત્રી કોણ છે એ પણ ખબર નથીવાડી તાલુકાના અંતળિયાર વિસ્તારની અંદર કઈ રીતે શિક્ષણ બાળકોને મળે છે તેની રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ એટલેન ગુજરાતીની ટીમ પહોંચી છે ખાસ કરીને આજે મોટી જરી ગામ છે ત્યાં બિલકુલ જરજરીત હાલતની અંદર એક ઓરડો છે જે આપ જોઈ શકો છો લાકડાના ટેકે અટકી રહેલો આ જે ઓરડો છે તેમાં નાના નાના બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે આમ તો આ ક્યારે પડી જાય તેનું નક્કી નથી અને આ જ મોટી જરી શાળાની અંદર એકથી પાંચની શાળા છે અને અંદાજે ચાલીસ જેટલા બાળકો અહીં અભ્યાસ મેળવી રહ્યા છે પરંતુ ગામના લોકોનું કહેવું છે કે આજે આ જે શિક્ષક છે છેલ્લા છ દિવસથી ગેરહાજર હતા અને આજે બાળકો જે છે તેઓ અહીં આવી રમીને ઘરે જતા રહેતા હતા ત્યારે રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પહોંચી છે ખાસ તો આપ જોઈ શકો છો કે આજે શિક્ષક છે બાળકોને અભ્યાસ આજે આપી રહ્યા છે પરંતુ રજિસ્ટરની અંદર આજે પણ તેઓની ગેરહાજરી છે જ્યારે શિક્ષકની સાથે વાત કરવા ગયા તે તે સમયે શિક્ષકે એવું કહ્યું કે અમે કપાત રજા મૂકીને ગયો હતો અને અગિયાર દિવસ સુધી સતત ગેરહાજર રહ્યા હતા પરંતુ કોઈ પણ શિક્ષક અહીં આવ્યા નથી બાળકોને ભણતર મળ્યું નથી ત્યારે આપણી સાથે જ આ શિક્ષક છે અને આ જે વિદ્યાર્થીઓ છે આપણે શિક્ષક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કેમેરામેનને કહીશ કે સામે આવી જાય તો આ જે શિક્ષક છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું તો આ જે શિક્ષક છે હાલ તો બાળકોનો અભ્યાસ આપી રહ્યા છે આપણે શિક્ષક સાથે જ વાત કરીશું સાહેબ આપનું નામ શું છે અને આપ કેટલા દિવસથી ગેરહાજર હતા સાહેબ સાહેબ

મુખ્યમંત્રી પણ નથી ખબર તમને જ્યારે ગૃહ મંત્રી મુખ્યમંત્રી એનું નોલેજ નથી તો આ ચાલીસ બાળકોનું ભાવિનું શું ગામના લોકોએ એક મન બનાવ્યું છે કે જો આવનારા સમયની અંદર શિક્ષક ચેન્જ કરવામાં નહીં આવે તો ત્યાં સ્કૂલને તાળા મારી દેવામાં આવશે સેજઅપ ખતરી ન્યૂઝ એટલે ગુજરાતી છોડાવ દેવું

નથી એને કોઈ જાતનો રિપોર્ટ અમને આપેલ નથી હા અમે જે વખત ત્યાં ગયા હતા તે વખતે નશાની હાલતમાં હતા અને એ બાબતનો અમે રિપોર્ટ ઉપલી કક્ષાએ કર્યો તો મોટીઝરી ગામના લોકોનો ચોંકાવનારો દાવો છે શિક્ષક નશાની હાલતમાં આવે છે ગ્રામજનો કહી રહ્યા છે શિક્ષકની બદલીની સ્થાનિકોની માંગ છે ઉભેભાઈ ઉભોભાઈ રાઠવા મોટીઝરી પ્રાથમિક શાળા શિક્ષક વતન બિલગામ હાલ નસવાડી રહું છું થોડીક કામને અર્થે અગિયાર વર્ષની અગિયાર દાડાની કપાત કરેલ છે મેં એની રજા પર મૂકી દીધી છે બસ રજા હાલમાં બી શિક્ષક આવેલો છે પણ એ શિક્ષકને હાલમાં અત્યારે એની મજક શક્તિ નથી એમ દારૂ પીપીને બધું ખલાસ થઈ ગયેલું છે બદલી ના કરે તો અમારે સ્કૂલ બંધ કરી દેવાની કાયમ માટે તાળાબંધી કરી દેશું બરાબર મારું બાળક મારી છોકરી છે પાંચમા ધોરણમાં પણ છે મારી છોકરીને લગતા વાંચતા હજુ બી આવડતું નહીં હવે મારે છઠ્ઠા ધોરણમાં બહાર મૂકવું તો કઈ કઈ રીતે અમારે મૂકવું હા સાહેબ અમારે છોકરાને કઈ આવડતું નહીં બરોબર અને સાહેબગીરી બધા લાખીને ન દે આવે કહેવાય પણ હવેલી ન દે આવે એટલે છોકરાને ગોટા બી નહીં ને કશું એને કઈ ગોટા નહીં કહેવાય માસ્તર તો આવા શિક્ષક છે કે જે નશાની હાલતમાં આવે છે ગ્રામજનો હેરાન પરેશાન છે કારણ કે બાળકો જે છે જે જે અહીં અભ્યાસ લઈ રહ્યા છે તેમને નથી નથી આવડતું આવડતું વાંચતા ને આવડે પણ કઈ રીતે શિક્ષકને પોતે રાજ્યમંત્રી કોણ છે એ જ નથી ખબર એ આ નાના માસુમ બાળકોને શું ભણતર આપશે શું શીખવાડશે તે મોટો સવાલ છે પરંતુ સવાલ એ પણ કે શું તંત્રને આ નથી દેખાઈ રહ્યું એક તો એક જ શિક્ષક તે પણ આવે ન આવે અને આવે ત્યારે નશામાં આવે ત્યારે બાળકોને શું અભ્યાસ કરાવશે તે મોટો મોટી મોટીઝરી નસવાડીમાં તમામ લોકો પૂછી રહ્યા છે આવા શિક્ષકને કેમ નીમવા આવ્યા કેમ બદલી નથી કરવામાં આવતી તંત્રને પણ ખબર છે આ વાતની કે આ શિક્ષક નશામાં આવે છે તેમ છતાં આ બાળકોનું ભવિષ્ય છે તે જોખમાય તેવી રીતે આ શિક્ષકને કેમ આવવા દે છે તે મોટો સવાલ વલસાડના કપરાડા તાલુકામાં આધાર કાર્ડ કેન્દ્રનો અભાવ જોવા મળ્યો અહીંના લોકોને આધાર કાર્ડની કામગીરી માટે પચાસ થી પણ વધુ દૂર જવું પડે છે જેના કારણે લોકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે જેથી કપરાડા તાલુકાના લોકોએ વલસાડ કલેક્ટરને આવેદન આપીને આધાર કાર્ડ કેન્દ્ર માટે માંગ કરી છે અમારા કપરાડા વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં બોર્ડર વિલેજોમાં આધાર કાર્ડની કામગીરી માટે અમારા લોકો ખૂબ જ અટવાઈ રહ્યા છે તે અનુસંધાને આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા હતા કપરાડા જેવા વિસ્તારના ઊંડાણ એરિયામાં અને પાલિકાના વેરા વધારાનો વિરોધ કર્યો છે પાલિકાએ થોડા સમય અગાઉ વાહન વેરો પણ વધાર્યો હતો ત્યારે હવે ફરી નગરપાલિકા દ્વારા પાણીના વેરામાં પચાસ ટકાથી વધુ વેરો વધારી દીધો છે આથી શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે પાલિકાના વેરા વધારાનો શહેરીજનો વિરોધ કરી રહ્યા છે આ વખતે નગરપાલિકા દ્વારા વેરામાં પચાસ ટકાથી વધારી ત્રણસો પચાસ રૂપિયાથી વધુ વેરો વધારી દીધો છે આથી લોકો અને અનેક સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે વેરા વધારો પાછો ખેંચવાની માંગ ઉઠી છે પાલિકાના ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂરી થઈ ગઈ હોવાથી છેલ્લા લાંબા સમયથી નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે એટલો કે પાણીવેરા ઉપર ત્રણસો ને ચાલીસ રૂપિયાનો વધારો કર્યો છે એટલે કે પાણીવેરો જે છસો સાઠ છે તે હવે એક હજાર રૂપિયા થયો તો અમે એમ કહેવા માંગીએ છીએ કે કલમ એકસો ત્રણ નગરપાલિકાની એમાં એવું છે કે તમે પહેલી એપ્રિલે યા ક્વોર્ટરની પેલીએ તમે કપ વધારી શકો આ વચ્ચેના પિરિયડમાં વધારી નહીં શકો તો દ્વારકા જિલ્લાની ખંભાડિયા નગરપાલિકા દ્વારા ઓગણા એંશી લાખના ખર્ચે બનાવેલ સ્વિમિંગ પૂલ છેલ્લા એક વર્ષથી ધૂળ ખાઈ રહ્યો છે સ્વિમિંગ પુલ વહેલી તકે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે ખંભાળીયામાં નગરપાલિકા ગાર્ડન ખાતે એક વર્ષ પહેલા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે પરંતુ આ સ્વિમિંગ પુલનું હજી ઉદ્ઘાટન કરાયું નથી ત્યારે એક વર્ષથી બંધ હાલતમાં પડેલા નવા સ્વિમિંગ પુલની હાલત અત્યંત દયનીય બની છે સ્વિમિંગ પુલમાં છેલ્લા એક વર્ષથી તાળા મારેલા છે સ્વિમિંગ પુલમાં ગંદકી જોવા મળી રહી છે જામખંભાળિયામાં એક અંદાજીત એક વર્ષ પહેલાં એક સ્વિમિંગ પુલ બનાવેલો છે એ સ્વિમિંગ પુલ અને લાખો રૂપિયાના ખર્ચે જ્યારે બનાવેલો અને હજી એ સ્વિમિંગ પુલ ચાલુ કરવામાં નથી આવ્યો જોઈ ચાલુ કરવામાં આવે તો આજે સામાન્ય પબ્લિકને એનો બોડો લાભ મળી શકે એમ છે વરસ દિવસથી બનાવેલું પડ્યું છે પણ ખુલ્લું મુકતા નથી બરાબર તો બનાવવાનો શું ફાયદો કે તમે બનાવી બનાવીને આટલા ખર્જો કરી અને સ્વિમિંગ પુલ ખુલ્લો નથી મુકતા ખાલી લોક મારીને રાખવું જ હોય તો પછી આ કરવાની ક્યાં જરૂર છે એવાને બીજામાં વાપરો પૈસા નગરપાલિકાના સ્વિમિંગ પૂલ જે 79 લાખનો ખર્ચો બનેલો છે ટેન્ડર કારોબારી સમિતિના વિચારણામાં છે અને ફાઈનલ થયા બાદ અ લગભગ આવતા મહિને સ્વિમિંગ પૂલની